નમસ્કાર મિત્રો, મારી હેલ્થ ટીપ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને ગોળ વિશે જણાવું છું. આહારમાં મીઠાશ માટે ખાંડને બદલે ગોળનો જ વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ગોળ પચવામાં હલકો, સ્વાદમાં મીઠો હોવાથી પિત્તનાશક, સ્નિગ્ધ હોવાથી વાયુનાશક તથા ગરમ હોવાથી કફનાશક છે. આમ ગોળનું નિયમિત સેવન કરવાથી કોઈ દોષ ઉત્પન્ન થતું નથી. ગોળ જઠરને એકદમ પ્રદીપ્ત કરનાર, વજન વધારનાર, રક્તદોષોનો નાશ કરનાર, વીર્યવર્ધક, વાયુપિત્ત અને કફ એમ ત્રણેય દોષ દૂર કરનાર, થાક દૂર કરનાર, રક્ત માંસ મેદ અને મજ્જાની વૃદ્ધિ કરનાર. ગોળમાં કેલ્શિયમ ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોવાથી હાડકાની પુષ્ટિ અને વૃદ્ધિમાં સારો ફાળો આપે છે. એ શરદીની સાથે ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રની વૃદ્ધિ કરે છે. ગોળને જુદા જુદા અનુપાનો સાથે લેવાથી જુદા જુદી જુદી ગુણ આપે છે. આદુ સાથે, હરડી સાથે, પિત્ત અને સૂળ સાથે લેવાથી સઘળા પ્રકારના વાયુ મટાડે છે. ફળ, અડદ, દૂધ કે તલ સાથે ગોળ ખાવો ન જોઈએ. એક વર્ષ જૂનો ગોળ પચવામાં હલકો, વજન વધારનાર, પુષ્ટિકારક, મધુર, જઠરાની વર્ધક. પચવામાં હલકો, વજનદાર, પુષ્ટિકારક, મધુર, જઠરાની વર્ધક. જમવામાં રુચિ ઉત્પન્ન કરાવનાર, રક્તદોષનો નાશ કરનાર, હૃદય માટે હિતકારી, ત્રિદોષનાશક, શ્રમનાશક અને થોય ઔષધ તેમજ આહાર છે. પ્રવાસ, ઉજાગર કે પરિશ્રમ જેવા કોઈપણ કારણથી શરીર એકદમ થાકી ગયું હોય તો ગોળનું શરબત પીવું. શરબતમાં બીજા પૌષ્ટિક દ્રવ્યો પણ ઉમેરી શકાય છે. દુર્બળ શરીર હોય, શ્વાસ તથા ઉચ્છી રોગ હોય, ખૂબ જ મહેનતનું કામ કર્યું હોય, પથરીના રોગો હોય, ઝીણ જ્વર રહેલો હોય તથા રક્તપિત્ત, બળતરા, તરસ કે સહી થઈ હોય તો તેમાં ગોળનું સેવન હિતકારી છે. મિત્રો, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.